વિદ્યાર્થી મિત્રો, રેડોક્સ પ્રક્રિયામાં આપણે બ્રિજ કોર્સની અંદર કંઈક નવી અને સારી શરૂઆત કરીએ અને તમને મજા આવશે શીખવા અને સમજવાની. તો એમાં પહેલી આપણે ઓક્સિડેશન, પણ અહીંયા જે ઓક્સિડેશન આપણે સમજવાના છીએ એ ઓક્સિડેશન આપણે જૂની સંકલ્પના પ્રમાણે સમજવાના છીએ, અને જેને કહેવાય છે ચીર સંમત ખ્યાલ. ઓક્સિડેશનનો ચીર સંમત ખ્યાલ અથવા જૂની સંકલ્પના. તો અહીંયા એક પહેલાં વ્યાખ્યા અને પછી આપણે ઉદાહરણ પર જઈએ. ઓક્સિડેશનની વ્યાખ્યા આવી કીધી છે, કોઈ પદાર્થ હોય એ કોઈ પદાર્થમાં ઓક્સિજન અથવા તમને કીધું વિદ્યુત ઋણમય જે તત્વ છે, વિદ્યુત ઋણમય તત્વનો ઉમેરો થાય. આવું નથી બનતું તો ઘટના એવી બને કે હાઇડ્રોજન અથવા વિદ્યુત ધનમય જે તત્વ છે, વિદ્યુત ધનમય તત્વ કેવું થાય છે, દૂર થાય. આવી જ્યાં ઘટના બનતી હોય તો આપણે તેને ઓક્સિડેશન કહેશું. તો તેને શું કહેવાય છે, ઓક્સિડેશન. વ્યાખ્યા પ્રમાણે ઉદાહરણ આપું છું. પહેલું ઉદાહરણ લઉં છું અહીંયા. પહેલું ઉદાહરણ, મેગ્નેશિયમની ડાય ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અહીંયા દહન કર્યું તો અહીંયા બન્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ. બેલેન્સ કરવા માટે ઓક્સિજનના બે, ઓક્સિજનનો એક, અહીંયા બે કરીએ મેગ્નેશિયમના બે, એટલે મેગ્નેશિયમના બે થયા. હવે બરાબર જે હું સમજાવું છું ને એના પર બરાબર મિત્રો તમે ધ્યાન આપજો. તમને કીધું કોઈ પદાર્થમાં ઓક્સિજન, હવે વિદ્યુત ઋણમય તત્વને પછી લેશું, ઓક્સિજનનો ઉમેરો તો અહીંયા મેગ્નેશિયમ અને અહીંયા તમે મેગ્નેશિયમ. આ મેગ્નેશિયમની આ મેગ્નેશિયમ સાથે તમે કમ્પેરિઝન કરો એટલે એક વસ્તુનો તમને ખ્યાલ આવે કે આ જે મેગ્નેશિયમ છે અહીંયાની કમ્પેરિઝન કરો એટલે ખબર પડે કે મેગ્નેશિયમની અંદર આ ઓક્સિજન તત્વનો ઉમેરો થયો. એટલે એનો અર્થ એવો થયો કે મેગ્નેશિયમનું અહીં શું થયું કહેવાય, ઓક્સિડેશન થયું કહેવાય. તો જ્યાં આવી ઘટના બનતી ઓક્સિડેશન. ઓકે, બીજું તમને એવું કીધું વિદ્યુત ઋણમય તત્વનો ઉમેરો. બીજું એક ઉદાહરણ લઉં છું, મેગ્નેશિયમની ડાયક્લોરિન સાથે મેં પ્રક્રિયા કરી તો અહીંયા બને છે MgCl2. તો હવે આ વિદ્યુત ઋણમય તત્વ છે, વિદ્યુત ધનમય તત્વ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાવાળા હોય અને વિદ્યુત ઋણમય તત્વ એટલે ઇલેક્ટ્રોન મેળવવાવાળા હોય, બરાબર છે? તો આટલો તો તમને ખ્યાલ હોય. તો હવે અહીંયા તમને કીધું વિદ્યુત ઋણમય તત્વનો ઉમેરો, અહીંયા મેગ્નેશિયમ અને મેગ્નેશિયમની કમ્પેરિઝન કરો. આમાં શું તમને કંઈ ફરક લાગે છે? તો કે હા, શું? તો કે સીએલ છે વિદ્યુત ઋણમય તત્વ છે, આને અહીંયા જે મેગ્નેશિયમ ને અહીંયા મેગ્નેશિયમ છે એમાં આ વિદ્યુત ઋણમય તત્વનો ઉમેરો થઈ ગયો. એનો અર્થ એવો થયો કે આ જે મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું કહેવાય. તો હવે એક સરસ મજાનું બીજું ઉદાહરણ આપણે સમજવું પડે કે હાઇડ્રોજન દૂર થાય. તમને શું કીધું, હાઇડ્રોજન અથવા વિદ્યુત ધનમય તત્વ દૂર થાય. તો ત્રીજું ઉદાહરણ હું લઉં છું. માનો કે આ મિથેન છે, એ મિથેનની ડાય ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું તો અહીંયા બને કાર્બન ડાયોક્સાઇડ અને બીજું બને પાણી. તો હવે આ અમારે સમીકરણને બેલેન્સ કરવું છે. હાઇડ્રોજનના ચાર, તો હાઇડ્રોજનના ચાર કરી દીધા. ઓક્સિજનના બે ને બે ચાર, તો ઓક્સિજનના ચાર. સમીકરણ થઈ ગયું બેલેન્સ. ઓકે, તમને કીધું કોઈ પદાર્થમાં હાઇડ્રોજન અથવા પદાર્થમાંથી હાઇડ્રોજન અથવા વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય. તો હવે તમે અહીંયા આ કાર્બનની સાથે હાઇડ્રોજન છે અને અહીંયા તમે જુઓ તો કાર્બનની સાથે અહીં ઓક્સિજન છે. હવે આ કાર્બન કાર્બનની કમ્પેરિઝન કરો. કમ્પેરિઝન કરો એટલે એમાં શું તમને ખબર પડે છે, અહીંયા જે કાર્બન હતો એમાં રહેલો હાઇડ્રોજન દૂર થઈ ગયો. બીજું તમે એવું પણ સમજી શકો કે અહીંયા ઓક્સિજનનો ઉમેરો થયો. બે વાત તમે ધ્યાનમાં લઈ શકો. મુખ્ય મુદ્દો આપણો કયો છે કે ભાઈ હાઇડ્રોજન, આ જે હાઇડ્રોજન છે અને આ કાર્બન કાર્બનની કમ્પેરિઝન કરો, હાઇડ્રોજન દૂર થઈ ગયો તો અહીંયા કાર્બનનું શું થયું કહેવાય મિત્રો, ઓક્સિડેશન. ઓકે, નંબર ચાર ઉદાહરણ લઈએ. તમારે વિદ્યુત ધનમય તત્વ છે એ વિદ્યુત ધનમય તત્વ શું કરવાનું છે, દૂર કરવાનું છે. તો અહીં એક સરસ મજાનું ઉદાહરણ છે, K4 Fe CN6 જે છે એની હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો અહીંયા ઘટક બને છે K3 Fe CN6 પ્લસ બને છે KOH. તો અહીંયા બેલેન્સ કરવા માટે KOH જે છે તમારા, તો એ KOHને બેલેન્સ કરવાના છે, એટલે સોરી પોટેશિયમને બેલેન્સ કરવાના છે. તો અહીંયા હું જોઉં તો અહીંયા બેલેન્સની અંદર અહીંયા બે કરું તો પોટેશિયમના કેટલા થઈ ગયા, 8.
तो पोटेशियम ना 8 करवा माटे અહીંયા 3 2 6 અને અહીંયા બીજા હું 2 કરું એટલે સમીકરણ થઈ જાય તમારું બેલેન્સ ઓકે તમને એવું કીધું કે હાઇડ્રોજન દૂર થાય અથવા વિદ્યુતધનમય તત્વ તો અહીંયા તમે જો આખો આ કમ્પેરીઝન સોરી કમ્પાઉન્ડ જે છે એની આની સાથે તમે કમ્પેરીઝન કરો તો અહીંયા તમે જોજો પોટેશિયમ ના કેટલા છે 4 અને અહીંયા પોટેશિયમ ના કેટલા છે 3 હવે તમને ખબર પડી ગઈ અહીંયાથી અહીંયા જાય છે તો શું ઘટના બની કહેવાય તો વિદ્યુતધનમય તત્વ દૂર થયું કહેવાય તો આ જે K4 FeCN6 છે એ K4 FeCN એટલે નામ છે પોટેશિયમ ફેરોસાયનાઇડ નું અહીંયા પોટેશિયમ ફેરિસાયનાઇડ માં રૂપાંતર થાય ટૂંકમાં અત્યારે નામની સાથે તમારે જવાનું નથી તમે જુઓ કે વિદ્યુતધનમય તત્વ દૂર થયું તો આ ઘટનાને તમે શું કહેશો ઓક્સિડેશન આઈ હોપ કે પૂરેપૂરો તમને ખ્યાલ આવી ગયો છે હવે તમે ડેફિનેશનમાં જઈએ આપણે અને એને સમજીએ કોઈ પદાર્થમાં ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય તત્વનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન કે વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તો તેને શું થયું કહેવાય મિત્રો ઓક્સિડેશન થયું કહેવાય ઓકે ખ્યાલ આવી ગયો એવી જ રીતે અહીંયા આપણે રિડક્શનની વ્યાખ્યાને સમજીએ તો રિડક્શન જે છે રિડક્શન અહીંયા પણ આપણે જૂની સંકલ્પના અથવા એનો ચીર સંમત ખ્યાલ જૂનો ચીર સંમત ખ્યાલ પહેલાનો કઈ રીતે ઓક્સિડેશન અને રિડક્શનને વ્યાખ્યાયિત કરતા હતા તો રિડક્શન અહીંયા સમજીએ રિડક્શનની વ્યાખ્યા પણ બહુ સરળ છે ઓક્સિડેશનથી વિરુદ્ધ વિચારવાનું અહીંયા હું લખું છું પહેલાં પછી સમજાવીશ અહીંયા કહે છે કોઈ પદાર્થ હોય એ કોઈ પદાર્થમાં શું થશે હાઇડ્રોજન અથવા વિદ્યુત ધનમય જે તત્વ છે એ તત્વનો ઉમેરો થાય અથવા ઘટના કઈ બનશે કે ઓક્સિજન પહેલાથી વિરુદ્ધ ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય તત્વ વિદ્યુત ઋણમય તત્વ કેવું થાય દૂર થાય તેને શું કહેશું તો તેને આપણે રિડક્શન કહેશું તો પહેલાં ઉદાહરણ દ્વારા સમજીએ બરાબર છે તો ઉદાહરણ દ્વારા સમજીએ તો પહેલું ઉદાહરણ હું લઉં છું ઉદાહરણ નંબર 1 તો અહીંયા મેં CH2 ડબલ બોન્ડ CH2 જાણીતું છે ઇથિનની ડાય હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ તો અહીંમાંથી એક બંધ તૂટે સિગ્મા હોય અને એક પાય હોય એ સિગ્મા અને પાય બંધનો ખ્યાલ પછી તમે શીખશો અને સમજજો તો અહીંયા એક બંધ તૂટશે અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે એક હાઇડ્રોજન અહીંયા ઉમેરે ને એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાય તો CH3 CH3 થયું તો હવે અહીંયા તમે કમ્પેરિઝન કરો સરખામણી કરો અહીંયાથી આની આખાની તો અહીંયા તમે જુઓ બે બે આની અંદર આખું કમ્પાઉન્ડ સંયોજન જુઓ અહીંયા બે ને બે 4 હતા અહીંયા તમને 3 6 એટલે તમને ખ્યાલ આવી ગયો હાઇડ્રોજનનો ઉમેરો થયો તો આ જે ઘટના છે અહીંયાથી અહીંયા સુધીના ઘટનામાં હાઇડ્રોજનનો ઉમેરો એટલે એ ઘટનાને કહેવાય રિડક્શન ક્લિયર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે આપણે સરસ મજાનું એવું બીજું એક ઉદાહરણ લઈએ અને એની અંદર આપણે શું કરવાનું છે તો કે ભાઈ વિદ્યુત ઋણમય તત્વને દૂર કરવાનું છે તો અહીંયા તમે જુઓ FeCl3 તો FeCl3 ની ડાય હાઇડ્રોજન સાથે હું પ્રક્રિયા કરું અહીંયા બને છે FeCl2+HCl તો અહીંયા સમીકરણને મારે બેલેન્સ કરવું છે તો અહીંયા હું 2 કરું એટલે શું ઘટના બનશે અહીંયા Fe ના 2 કરું તો ક્લોરિનના થઈ ગયા 6 તો ક્લોરિનના 4 છે અહીંયા કરીએ 2 એટલે ક્લોરિનના 3 2 6 2 ને 2 4 ને 2 6 હાઇડ્રોજન 2 સમીકરણ થઈ ગયું બેલેન્સ તમને ખાસ એવું કીધું કે ભાઈ વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય તો અહીંયા તમે આ જુઓ CL વિદ્યુત ઋણમય તત્વ છે આ 3 છે અહીંયા તમે જુઓ 2 છે હવે તમે આખું કમ્પાઉન્ડને આખા કમ્પાઉન્ડની સાથે તમે સરખામણી કરો તો તમે ચોક્કસપણે એવું કહી શકો કે આ જે ઘટના છે એમાં વિદ્યુત ઋણમય તત્વ દૂર થયું આ બેયની કમ્પેરિઝનમાં તો આ જે છે એનું શું થયું કે વિદ્યાર્થી મિત્રો રિડક્શન થયું કહેવાય ઓકે બીજું તમને ઉદાહરણ નંબર ત્રણ ની અંદર આપણને એવું કીધું કે ભાઈ ઓક્સિજન દૂર થાય એક ઉદાહરણ લઈએ HGO તો HGO ને હું ગરમ કરું ઊંચા તાપમાને તો અહીંયા બનશે HG+O2 બેલેન્સ કરવા માટે 2 કરી દીધા હવે તમે આની નાની કમ્પેરિઝન કરો એટલે અહીંયા તમે જોજો કે અહીંયા ઓક્સિજન છે અહીંયા તમે જો ઓક્સિજન નથી આનો અર્થ એવો થાય અહીંયાથી આ ઘટનામાં ઓક્સિજન દૂર થયો તો તેને શું કહેવાય રિડક્શન એવી જ રીતે નંબર 4 ઉદાહરણ લઈએ અને એની અંદર તમને કીધું ધાતુ તત્વનો ઉમેરો ધાતુ તત્વના ઉમેરાની અંદર હું જોઉં કે ભાઈ HgCl2 ની હું
એસેન્સિયલ ટુ સાથે પ્રક્રિયા કરું તો અહીંયા જે નિપજ મળે છે તે મળે છે એચજી ટુ સીએલ ટુ અને બીજી નિપજ મળે છે એસએનસીએલ ફોર. તો અહીંયા તમે એચજીના બે છે અને અહીંયા એચજીના બે કરી દો તો અહીંયા જે સમીકરણ છે એ સમીકરણ આખું બેલેન્સ થઈ જાય. હવે તમારે મર્ક્યુરી ધાતુ છે, સમજાય છે? તો હવે આ જે ઘટક છે આ ઘટક એની આપણે કમ્પેરિઝન કરીએ એટલે ખ્યાલ આવે. અહીંયા જો ધાતુ એચજી, અહીંયા તમે જો ધાતુ એચજી, તો અહીંયા એક છે અહીંયા બે છે. તો ઘણા મિત્રો કહે સાહેબ અહીંયા પણ બે જ છે અહીંયા પણ બે જ છે, બે ના કહેવાય પણ આ તો તત્વયોગ્ય ગુણાંક છે. તમારે અણુસૂત્રની કમ્પેરિઝન કરવાની છે, આ ધ્યાન રાખજો તમે, આવી ભૂલ ના કરતા. ખ્યાલ આવી ગયો ને શું કહેવા માંગુ છું? ઓકે, તો એચજીની સાથે એચજી, તો અહીંયા તમે ધાતુનો ઉમેરો, ધાતુનો ઉમેરો, આ ઘટનાને કહેશું આપણે રિડક્શન. હવે બહુ સરસ, તમને ખ્યાલ આવી ગયો હશે. વ્યાખ્યા પર પાછા જઈએ. રિડક્શન, જૂની સંકલ્પના, કોઈ પદાર્થમાં હાઇડ્રોજન અથવા વિદ્યુત ધનમય તત્વનો ઉમેરો થાય અથવા ઓક્સિજન કે વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય, આવું તમે સરખામણી પ્રક્રિયકની નિપજ બાજુ કરો ને આવી ઘટના બને, તો એને વિદ્યાર્થી મિત્રો તમે શું કહેશો? તો કે સર એને રિડક્શન અમે કહેશું. ઓકે, તો હવે એક વસ્તુ આપણે ઓક્સિડેશન અને રિડક્શનની જૂની સંકલ્પના પ્રમાણે વ્યાખ્યા આપી. હવે અહીંયા ઓક્સિડેશન અને રિડક્શનને આપણે ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ પ્રમાણે સમજવાના છીએ. તો અહીંયા ઓક્સિડેશન, ઓક્સિડેશન આપણે સમજીએ છીએ ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ દ્વારા, વિનિમય લાભ આપલે. અહીં ઓક્સિડેશનની સાથે હું રિડક્શન પણ લઈ લો સવાલમાં, તો ઓક્સિડેશન અને રિડક્શન ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ પ્રમાણે. બહુ સરળ વ્યાખ્યા છે ઓક્સિડેશનની, એટલી સરળ વ્યાખ્યા છે અને તમને એવું કહે છે કે ઓક્સિડેશન એટલે શું? તો ભાઈ ઇલેક્ટ્રોન મુક્ત થવાની જે ઘટના છે એ ઘટના, ઇલેક્ટ્રોન મુક્ત થવાની ઘટનાને શું કહેવાય? ઓક્સિડેશન કહે છે. માનો કે અહીંયા સોડિયમ ધાતુ લો, તો સોડિયમ ધાતુની તમને ઇલેક્ટ્રોન રચના ખબર છે, પરમાણુ ક્રમાંક 11 છે, એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 સાદી લખી છે. હવે પ્રક્રિયા થાય એટલે ઘટના એવી બને કે બાહ્ય કક્ષાનો એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે, એક ઇલેક્ટ્રોન મુક્ત કરે ને અહીંયા જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો ધન વીજભાર, એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એક ધન વીજભાર. આ એક ઇલેક્ટ્રોન મુક્ત થયો ને અહીંયા તમે આ દર્શાવ્યું. તો હવે તમે અહીંયાથી અહીંયા તમે કમ્પેર કરો, તમને એટલી ખબર પડે અહીંયાથી આ ગયું તો એમાં અહીંયા આ ઇલેક્ટ્રોન શું થયો? તો મુક્ત થયો. તો આ ઘટનાને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. ઓકે, બીજું બહુ જ અગત્યની બાબત છે અને એને બરાબર તમે ધ્યાન રાખજો જે હું સમજાવું છું. તો ઓક્સિડેશનને ઓળખવાનું છે, આમાં બહુ સરસ મજાના તમને એમસીક્યુ પૂછે, વ્યાખ્યા બી સરળ પૂછે તો, અને અહીંયા રીતે આપણને બતા તરત આવડી જાય. પણ એક વસ્તુ એવી યાદ રાખજો, તટસ્થ પરમાણુ હોય એ તટસ્થ પરમાણુમાંથી શું બને? ધન આયન બને. સાંભળજો, તટસ્થ પરમાણુમાંથી શું બને છે? ધન આયન બને. તો તટસ્થ પરમાણુમાંથી ધન આયન બન્યો એનો અર્થ એવો થયો ઓક્સિડેશન થયું. માનો કે આ સોડિયમ છે, તટસ્થ પરમાણુ છે, તટસ્થ પરમાણુ છે, એમાંથી જો ધન આયન બન્યું. અહીં કોઈ ઇલેક્ટ્રોન દર્શાવતા નથી પણ તમને આટલું જ આપે. તમે કહો સાહેબ ઇલેક્ટ્રોન ક્યાં ગયો? તો ઇલેક્ટ્રોન મુક્ત થયો, મુક્ત થયો જે આપણે અહીંયા દર્શાવ્યો નથી. તો આ તટસ્થ પરમાણુ, જેટલો ધન વિજભાર એટલો ઋણ વિજભાર, બરાબર. હવે અહીંયા તમે જો ધન આયન બની ગયો, તો આવી ઘટનાને પણ તમારે શું કહેવાનું? તો ઓક્સિડેશન. નંબર બે, તમને એવું કે ધન આયનના, ધન વીજભારમાં શું થાય? વધારો થાય. માનો કે હું તમને સમજાવવા માટે એવું લોકો એ પ્લસ ટુ નામનો કોઈ ધન આયન છે, હવે એણે શું કર્યું? એ પ્લસ થ્રી વીજભાર પ્રાપ્ત કરી દીધો. હતા પ્લસ ટુ માંથી પ્લસ થ્રી ચાર્જ થાય ક્યારે? કે જ્યારે એ ઘટક ઇલેક્ટ્રોન મુક્ત કરે. હવે ન દર્શાવ્યું હોય કે દર્શાવ્યું હોય, તમારે અહીંયા જોવાનું કઈ બાબત? ધન આયન હતો, એ ધન આયનના અહીંયા આ ધન વીજભારમાં શું થયો? વધારો થયો. વધારો થયો એટલે યાદ રાખજો કે આ ઘટના છે એને આપણે શું કહેવું પડે? ઓક્સિડેશનની ઘટના કહેવી પડે. નંબર ત્રણ, ઋણ આયનના ઋણ વીજભારમાં શું થાય છે ભાઈ? ઘટાડો. તો ઋણ આયન ના ઋણ વીજભારમાં શું થાય છે? ઘટાડો થાય. ઋણ આયનના ઋણ વીજભારમાં ઘટાડો થાય. માનો કે હું સીએલ માઇનસ નામનો એક ઘટક છે,
પ્રક્રિયા કરી લે, બહારનો આ ઇલેક્ટ્રોન મુક્ત કરી દે અને સીએલ ટુમાં એ રૂપાંતર પામે, બરાબર છે? અથવા તમને એક બીજું એક ઉદાહરણ આપું, માનો એક્સ માઇનસ નામનો કોઈ ઘટક છે અથવા એક્સ માઇનસ ટુ નામનો કોઈ ઘટક છે, અને તે શું કરે છે કે એના વીજભાર એક્સ માઇનસ ટુ હતો એને બદલે એક્સ માઇનસ વન કરી દે. આનો અર્થ એવો થયો કે ઋણ વીજભાર જે છે એ ઋણ વીજભારમાં ઘટાડો થયો કહેવાય. અહીંયા પેલું તમારે ગાણિતિક રીતે ઋણ આયન મોટો અને ધન આયન નાનો ઘણા એમ કે માઇનસ ત્રણ અને માઇનસ પાંચ, તો તમે અહીંયા એક બાબત હું ગાણિતિક રીતે સમજાવું કે આ વેલ્યુ જે છે બે પૈકી કઈ વેલ્યુ મોટી કહેવાય, આ વેલ્યુ તમારી કેવી કહેવાય, મોટી કહેવાય, બરાબર છે, વધારે કહેવાય. એવો ગાણિતિક તર્ક અહીંયા નથી વાપરવાનો. ઘણા કહે છે ઘટાડો નથી વધારો થયો છે. અહીંયા વીજભારને તમે માઇનસ બે હતો અને અહીંયા માઇનસ એક થયો એવું તમારે જોવાનું છે. આ ગાણિતિક તર્કમાં તમારે અત્યારે અહીંયા જવાનું નથી. ઋણ આયનના તમે જો વીજભારમાં ઘટાડો થયો, ઋણ આયનના વીજભારમાં ઘટાડો થયો, તો આ ઘટનાને તમારે શું કહેવું પડે, ઓક્સિડેશન. નંબર ચાર, નંબર ચાર પણ બહુ અગત્યનું છે. ધન આયન છે એ ધન આયનમાંથી તટસ્થ પરમાણુ બને, ધન આયનમાંથી, સોરી, ત્રણ બાબતો છે, ઋણ આયનના ઋણ વીજભારમાં ઘટાડો થાય, ધન આયનના ધન વીજભારમાં વધારો થાય, તટસ્થ પરમાણુમાંથી શું બને છે બાળકો, ધન આયન બને છે. તો આવી જે ઘટના બનતી હોય એ જે બાબતો છે એ તમારું શું દર્શાવે છે, ઓક્સિડેશન. ફરી પાછું ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ પ્રમાણે ઓક્સિડેશન રિડક્શન, ઇલેક્ટ્રોન મુક્ત થવાની ઘટના ને તમારે ઓક્સિડેશન કહેવાનું. અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું, સોડિયમની ઇલેક્ટ્રોનના 2, 8, 1 છે, એમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થયો. અહીંયા તમે કમ્પેર કરો તો અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થયો, તો આ ઘટના ઓક્સિડેશન. બીજી ત્રણ બાબતો અહીંયા ધ્યાનમાં રાખો, તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને તો પણ ઓક્સિડેશન, ધન આયનનો ધન વીજભાર વધે તો પણ ઓક્સિડેશન, અને ઋણ આયનના ઋણ વીજભારમાં શું થાય, ઘટાડો. ચોથી બાબત પણ આપણે સમજી લઈએ કે ઋણ આયન છે તો ઋણ આયનમાંથી તટસ્થ પરમાણુ બને, તટસ્થ પરમાણુ બને. જો કે અહીંયા સમજાવ્યું જ છે પણ ઉદાહરણ દ્વારા, માનો એ -5 છે અને અહીંયા એ થઈ જાય, તો તટસ્થ પરમાણુ થઈ ગયો કે નહીં, તટસ્થ પરમાણુ થઈ ગયો. ક્યારે થયો, તો 5 ઇલેક્ટ્રોન એની પાસે ચાર્જવાળા હતા એ ગુમાવી દીધા. માનો કે અહીંયા સમજાવું તો તમને વધારે ખ્યાલ આવે, 5 ઇલેક્ટ્રોન. હવે આ દર્શાવે કે ન દર્શાવે, સમજવાનું છે કે ઇલેક્ટ્રોન મુક્ત થયા. તો આ ઘટના જે છે એ ઘટનાને પણ શું કહેવાય છે, ઓક્સિડેશન કહે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજ અહીંયા આ લેક્ચર વિડીયોમાં આજે આપણે આટલો સુધી સમજશું. નેક્સ્ટ ટાઈમના લેક્ચર વિડીયોમાં આપણે ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ પ્રમાણે શું સમજવાના છીએ, રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય તે અને ઓક્સિડેશન આંકના નિયમોમાં આપણે જોશું. થેન્ક યુ.